નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો અવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. તમારા કપાળમાં જે ચિંતાની લકી છે એ સબ્જેક્ટ આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચાનો વિષય રાખ્યો છે. સરકારો બદલાઈ, સમય બદલાયો, ન બદલાઈ મોંઘવારી. નિરંકુશ મોંઘવારી હજુ પણ બેફામ રીતે આગળ વધી રહી છે. મોંઘવારીથી સામાન્ય આદમી ત્રસ્ત હોય, પણ સૌથી વધુ ત્રસ્ત જો કોઈ હોય તો એ ગૃહિણી છે, જે ઘરનો કારોબાર ચલાવે છે, જે ઘરના અર્થતંત્રને બેલેન્સ કરવા માટે સતત ચિંતા કરતી હોય છે, સતત પ્રયાસ કરતી હોય છે. પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાન, કેન્દ્રીય પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાને આજે પત્રકાર પરિષદ યોજી અને ક્યાંક હાથ ખંખેરવા માટેના પ્રયાસો કર્યા હોય એવી એક છાપ ઉપસે છે. સૌથી પહેલાં મોંઘવારી માટે જમાખોરીને જવાબદાર ઠરાવી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે એની પાછળને પાછળ ફુગાવો વધતો હોય છે, આ બીતે લખેલા સૂત્ર જેવું સત્ય છે. છતાં જમાખોરીના ઉપર નાખી જમાખોરીને દેશદ્રોહનો ગુનો પણ ગણાવ્યો. અમે બંધારણીય રીતે અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકારો પણ એક સ્વતંત્ર રીતે પોતાની કામગીરી કરતી હોય છે ઘણી બધી બાબતોમાં, તો એ સંજોગોમાં રાજ્ય સરકારોએ પણ પોતાનો રોલ અદા કરવો જોઈએ એમ કહીને તેમણે સંઘીય ઢાંચા ઉપર ભાર મૂકીને રાજ્ય સરકાર ઉપર જવાબદારી નાખવાની કોશિશ કરી. યુપીએ શાસન દરમિયાન જ્યારે યુપીએ સરકાર રાજ્ય સરકારોને મોંઘવારી કાબૂમાં લેવા માટે યોગ્ય પગલાં ભરવા માટે કહેતી હતી, જમાખોરો પર દરોડા પાડવા માટે કહેતી હતી, ત્યારે આ જ એનડીએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી શોર બખોર કરીને અવાજ ઉઠાવીને કહેતી હતી કે મોંઘવારી કેન્દ્ર સરકાર વધારે છે, રાજ્ય સરકારોનો આમાં કોઈ રોલ હોતો નથી, બધી જ બાબતો કેન્દ્ર સરકાર હસ્તકો છે. ડુંગળીના ભાવ વધારા જેવી બાબતમાં પણ કેન્દ્ર સરકારને દોષી ઠરાવવામાં આવતી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેમણે એક જાહેરમાં એવું નિવેદન કર્યું હતું કે મનમોહનસિંહ સરકારને, વડાપ્રધાન મનમોહનસિંહને ખાસ પોતે એક બહુ લાંબો 64 મુદ્દાનો એક પત્ર લખ્યો છે કે મોંઘવારી કાબૂમાં કેવી રીતે લાવી શકાય. આજે એ પોતે સત્તા ઉપર છે, ભારતીય જનતા પાર્ટી આ પત્રનો અમલ કરી શકે તેમ છે, છતાં પણ એક મહિનાના લેખાજોખા, એમ કહેવાય કે એક મહિનાનો સમય કોઈપણ સરકારને એનાલિસિસ માટે પૂરતો નથી, આ એક અન્યાય છે, એ વાત સાથે સંમત. પરંતુ પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી અને સરકારના લક્ષણ પહેલા મહિનાથી કોઈ રોડમેપ રજૂ કર્યો હોત તો કદાચ પ્રજાને થોડું ઘણું આશ્વાસન મળી શક્યું હોત, પરંતુ એ થયું નથી. આ ચર્ચા, આજે મોંઘવારીની ચર્ચા ઝીરો ઓવર કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને તેમાં ભાગ લેવા માટે અમે 3 મહિલાઓ પસંદ કરી છે. મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આંચલ અગ્રવાલજી આજે આપણી સાથે ઉપસ્થિત છે. તેમની સાથે ઉપસ્થિત છે બિઝનેસ વુમન. એક બિઝનેસ વુમન હોવા છતાં પણ એ પોતે ઘરનું સંચાલન કરે છે, પરિવારનું સંચાલન, આખી અર્થતંત્રની ડોર સંભાળે છે એવા ડોલી અગ્રવાલ. અને ત્રીજા છે બિઝનેસ વુમન તરીકે આપણી પાસે રુજાન ખંભાતા. ત્રણે બહેનોનું સ્વાગત છે આ ઝીરો ઓવર કાર્યક્રમમાં. ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે ઓડિટ કરવાની આપણી આદત હશે. આંચલજી, મારો સવાલ સૌથી પહેલાં આપને એ છે કે મોંઘવારી ઘટતી નથી, પ્રજા ત્રસ્ત છે અને પ્રજા ક્યાંક નિરાશામાં પણ ગરકાવ થઈ છે, ત્યારે આ મોંઘવારીના ઇસ્યુનું આપ ઓડિટ કેવી રીતે કરો છો? આ મોંઘવારી બાબતે આપનું શું માનવું છે? મેરે દિમાગ મેં કુછ યે સુનતે હી આતા હૈ, 64 યર્સ બેક જબ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા કો મિલને વાલી થી તો સર વિન્સ્ટન ચર્ચિલ ને બહોત કેટેગરીકલી ઇસ ચીઝ કે લિયે કહા થા કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગિવ ઇન્ડિપેન્ડન્સ ટુ ઇન્ડિયા બિકોઝ ઇન્ડિયા વિલ બી અ કન્ટ્રી વેર લીડર્સ વિલ બી વિથ સ્વીટ ટંગ્સ એન્ડ સિલી હાર્ટ્સ, દે વિલ નોટ નો વોટ ટુ ડુ. એન્ડ આઈ રિપીટ ધ લાસ્ટ લાઇન દેટ હી હેડ સેડ ઇન દેટ વોઝ દેટ ઇવન એર એન્ડ વોટર will be taxed in India. We have already taxed water.
मे बी द नेक्स्ट डिस्कशन ये होगा कि एयर का ऊपर क्या टैक्सेशन लगेगा. तो इट्स बीन सो राइट कि 64 इयर्स पहले जो उस इंसान ने बात कही थी वो एक्चुअली आज प्रूव हो रही है कि हम इतने प्राइस हाइक में फंस गए हैं कि हमारा टैक्सेशन एक लेवल कितना बढ़ गया है फिर भी हम नहीं कंट्रोल कर पा रहे हैं. बेसिक फैक्टर्स दैट आई सी अपॉन इज ब्लैक मार्केटिंग एंड ब्लैक मनी एंड द अदर साइड वुड बी डेफिसिट फाइनेंसिंग एंड इंक्रीज इन मनी सप्लाई. आयरनी ऑफ द सिचुएशन इज कि एक कंट्री जहां खाने के लिए हमारे पास अनाज नहीं है वहां हम कमोडिटी मार्केट रन करने लग रहे हैं जिससे स्पेक्युलेटिव इन कमोडिटीज हो रहा है और होल्डिंग हो रही है. मतलब एक अब सामान को रखा जा रहा है डिमांड सप्लाई का इकोनॉमिक्स का रूल ही इट अप्लाइज एंड प्राइस इज इंक्रीजिंग. एंड एज फार एज डेफिसिट बजट इज डेफिसिट फाइनेंसिंग इज कंसर्न्ड हमारे बजट को हर बार भरने के लिए हम लोग करेंसी नोट्स छाप रहे हैं जिसकी वजह से मनी सप्लाई बढ़ रहा है. एंड एनीवेज अगर जो चीज मैं 100 रुपए में खरीद सकती थी आज इफ आई हैव द कैपेसिटी टू बाय इट इन 200 तो बट ऑब्वियसली देयर इज गोइंग टू बी एन इंक्रीज इन प्राइस. एंड अच्छे दिन आने वाले हैं अब देखते हैं कब अच्छे दिन आएंगे. जो बताया चर्चिल का जो आपने चर्चिल की बात की कि चर्चिल ने क्या कहा था कि इस देश को आजादी नहीं देनी चाहिए क्योंकि जो वजह बताई थी उसके बारे में आपने बताया. मतलब कि हमारे बच्चों को भी अच्छे दिन का इंतजार अभी करना पड़ेगा हमारे बच्चे के बच्चे को भी करना पड़ेगा ऐसी बात हुई है. डोली अग्रवाल जी अपनी पासे हूँ आवी साथ चर्चा आ प्रश्नों जवाब मेड़वा माटे एक नानी सरखी एक रमूज भरी बात. एक वक्त वजूभाई वाड़ा जे सौथी वधु वक्त गुजरात नु बजेट रजू करवानो विक्रम धरावे छे એ વજુભાઈનો જ્યારે મેં એક વખત બજેટ પછી તુરત જ ઇન્ટરવ્યૂ લીધો હતો ત્યારે મારો એમને એક સવાલ હતો ઇન્ટરવ્યૂની વચ્ચે થોડો હલકો ફૂલકો ઇન્ટરવ્યૂ કરવા માટે કે રાજ્ય સરકારનું આપે બજેટ બનાવ્યું પણ ઘરનું બજેટ આપ બનાવો છો કે કાકી બનાવો છે. એમને કેમેરાની સામે ઓન કેમેરા એમને એ વાત કરી કે ના એ કાકી જ બનાવે છે ને તો ઘર ખાડે જાય એટલે દેશ ભલે ખાડે જતો હોય પરંતુ મહિલાઓ સારું બજેટ બનાવી શકતી હોય છે એવી એક પરંપરાગત આપણી હિન્દુ સંસ્કૃતિમાં માન્યતાઓ છે. એમણે એમને આડકતરી જે સમર્થન આપ્યું ભલે એમણે આ વાત રમૂજમાં કરી હતી એ વાત અલગ છે. ડોલી અગ્રવાલજી એક પછી એક કડવા ડોઝ આપવામાં આવી રહ્યા છે જે હાઈપ આપવામાં આવી હતી ઇલેક્શન દરમિયાન. લાખો લોકોને એ સભાઓમાં સવાલ પૂછવામાં આવતો હતો કે મોંઘવારી ઘટવી જોઈએ કે નહીં. સ્વાભાવિક છે જવાબ આવે કે ઘટવી જોઈએ. હું મોંઘવારી ઘટાડવાની વાત કરી રહ્યો છું એમાં મેં ક્યાં ખોટું કહ્યું છે કે બિલકુલ નથી કહ્યું. સત્તા ઉપર આવ્યા પછી 64 પાનાનો પત્ર લખ્યા પછી મોંઘવારી ઘટાડવાના ઉપાયો સૂચવ્યા હતા પરંતુ મનમોહનસિંહ સરકારે હજુ સુધી મને 2.5 વર્ષથી જવાબ નથી આપ્યો એવું કહેનાર. નરેન્દ્રભાઈ મોદીની સરકાર કડવા ડોઝ આપી રહી છે હવે કદાચ આવનારા દિવસોમાં ઇન્જેક્શન પણ આપશે. અચ્છે દિન કબ આવેંગે સામાન્ય માણસ પૂછી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારના મેસેજીસ ફરતા રહ્યા છે. એક વ્યક્તિ પાનના ગલ્લાવાળાને કહે છે કે પાન બનાય પણ ચૂનો ના નાખીશ. પાનના ગલ્લાવાળો છે કે કેમ એટલે કે એ તો મોદી સરકાર ચૂનો લગાવી રહી છે. આવા સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફરી રહ્યા છે. મીટિંગો યોજાઈ રહી છે કેન્દ્ર સરકારની કેબિનેટ ઉપર કેબિનેટ મળતી જાય છે પરંતુ પરિણામ દેખાતું નથી. આપ શું માનો છો કે અચ્છે દિનનો ઇંતજાર હજુ કરવો પડશે? ડોલીજી આપને સવાલ છે. સારા દિવસો માટે આપણે થોડું વેઇટ કરવું. આપણે મોદી સરકારને બ્લેમ ના કરી શકીએ કારણ કે એમને આજે ગાદી પર આયા એક મહિનો લગભગ થયો છે. એવું નહીં કે એક મહિનામાં બધું થઈ જાય પણ જે પાછળના વર્ષોના આપણે જોઈએ તો એમાં સરકારે શું શું કર્યું છે એ બધું મતલબ સરકાર આપણી આ મોદી સરકાર ઉપર ના આવે પણ એ જે થઈ રહ્યું છે એને ધીરે ધીરે મોદી સરકાર મારું એવું માનવું છે કે એમાં સુધારો વધારો લાવશે. અને બિઝનેસ સાથે સંકળાયેલા છો ડોલીજી, આપ બિઝનેસ સાથે સંકળાયેલા છો એટલે હું સમજી શકું છું કે કોઈ પણ બિઝનેસ સાથે સંકળાયેલી વ્યક્તિ સરકાર સાથે ઘર્ષણમાં ઉતરે નહીં. અને આપ જે નિવેદન કરો છો હું આપને વાસ્તવિકતા કહું. આપે જે મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે મને અપેક્ષા હતી કે એક બિઝનેસ વુમન તરીકે આ મુદ્દાઓ આપ ઉપસ્થિત કરશો પરંતુ આપણે બહુ જ પ્રમાણિકપણે હું આપણે વાત કરું કે એનડીએ અને યુપીએ સરકારનું કમ્પેરિઝન એટલે જ્યારે વાજપેયી સરકાર હતી અને એ પછીના 10 વર્ષ દરમિયાન યુપીએ સરકાર હતી એ બંને સરકારની ઇકોનોમી ઉપર 3 ઇકોનોમિસ્ટ
ખૂબ જાણીતા, મૈત્રીસ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, પરીક્ષિત ઘોષ દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને અશોક કોટવાલ યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા. આ ત્રણેય જણાએ સર્ટિફાઇડ કરેલી વાત છે. હું આપની સમક્ષ રજૂ કરું છું કે યુપીએના ગાળામાં છેલ્લા 2 વર્ષને બાદ કરતાં 8 વર્ષના ગાળા દરમિયાન આપણી ઇકોનોમી ખૂબ જ મજબૂત હતી. આપણું ડેવલપમેન્ટ, જીડીપી, સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિદેશ વેપાર, આ બધું જ આપણી ખૂબ મજબૂત સ્થિતિમાં હતું. અને ત્યાં સુધી જાહેર દેવું એનડીએના શાસનમાં જીડીપીના 50%થી વધીને 61% પહોંચી ગયું હતું, જે યુપીએના શાસનકાળ દરમિયાન જીડીપીના 48% સુધી જાહેર દેવું નીચે આવી ગયું હતું. આ વાસ્તવિકતા છે. એટલે ઘણી વખત ચૂંટણી સભાઓમાં વાતો કરવી બહુ સરળ હોય છે, બોલવું બહુ સરળ હોય છે. ડોલીબેન, આપણે કેવી રીતે બિઝનેસ કરો એની સલાહ અહીં બેઠા બેઠા આપવી મારા માટે બહુ સરળ છે, પરંતુ હું 5 માણસોની કંપની ચલાવવા જઉં તો કદાચ બેંકોના દેવા વધી જાય, દેવાળું ફૂંકાય, એ પણ એટલી નક્કર વાસ્તવિકતા છે. સલાહો બહુ સસ્તી હોય છે, કારણ કે એના પર કોઈ ટેક્સ હોતો નથી. આપ બોલી શકો છો. હવે એવું નથી, એટલે મોંઘવારી તો એક સૌથી મોટો મુદ્દો છે જ. આજનો સૌથી મોટો પ્રશ્ન જે છે એમાં સૌથી વધારે આપણે એટલે અમારી જેવા અમારા ગૃહિણીઓને માર પડી રહી છે. કારણ કે જે ઇન્કમ અને જે આવકનો જે દરો છે એ તો અમારા હસબન્ડ હોય કે અમારા પરિવાર વાળા હોય એ જ લાવે છે. કઈ એમાં કઈ વધારો આવક નો વધારો થયો નથી, પણ વસ્તુઓ જેમ છે ડીઝલ છે, ટેલિફોનમાં અત્યારે 60-70 રૂપિયા વધ્યા, ટેલિફોનના બિલમાં 70 રૂપિયા વધ્યા. એમાં સુલભ જેમ સુલભ પ્લાન લીધો છે એના માટે પણ 70 રૂપિયા બહુ મોટી વાત છે. એટલે આ બધી વાત માટે તો ખૂબ મોટી વાત છે. બિલકુલ આપણી વાત સાચી છે. રુજાનજીનો પણ અભિપ્રાય આપણે જાણીશું. જેટલા ચહેરા પર હાસ્ય છે એટલા જ કઠોર શબ્દોમાં એ વાત કરવા માટે જાણીતા છે. હું એમને એક નાનકડો સવાલ પૂછીશ કે રુજાનજી, બાય ચડાઈને આપ આક્રોશ વ્યક્ત કરશો એક ગૃહિણી તરીકે, હું એ પણ આપ જાણું છું, પરંતુ 1 મહિનાનો ગાળો થયો છે એટલે ક્યાંક નિદાન આપણે કોઈ પણ જગ્યાએ બીમારી થઈ હોય, ગંભીર બીમારી હોય અને ડૉક્ટર પાસે જઈએ તો એ વૈદ્ય ગયા કે નાડ પકડીને કહી દે કે તમને આ બીમારી હતી, બધા રિપોર્ટ કરાવવા પડે, જાત જાતના રિપોર્ટ કરાવવા પડે, MRI કરાવવું પડે, ત્યાં સુધી તો રાહ જોવી પડે ને આપણે કે પરફેક્ટ નિદાન થઈ જાય પછી એના ઉકેલ કરવા માટે. સરકાર કમસે કમ પ્રજાને એક વિશ્વાસ ઊભો થાય માટે એ વખતો વખત કહે છે, મીડિયા પાસે આવીને કહે છે કે અમારો ઈરાદો શુદ્ધ છે, અમે જમાખોરો પર પગલાં લઈશું, અમે આટલા આટલા પગલાં લઈ રહ્યા છીએ, ડુંગળીનો કોઈ અછત નથી. ગયા વર્ષની તુલનાએ આ વખતે ડુંગળીના ભાવ વધ્યા છે, પણ ઓછા છે વધ્યા છે ગયા વર્ષની તુલનાએ. એટલે આવી બધા ખુલાસા કરીને એક વિશ્વાસનું વાતાવરણ પેદા કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ડોલીબેને જે વાત કરી છે એમાં હું સૂર પુરાવું છું કે થોડોક સમય તો આપો શ્વાસ લેવાનો. નરેન્દ્રભાઈ કહે છે કે હનીમૂનનો પિરિયડ પણ મને નથી મળ્યો.